પ્રેમમાં કે લગ્નમાં એક ચુટકી સિંદૂરની કિંમત વજન કેટલું હોતું હશે? 100 ગ્રામ, 200 ગ્રામ કે 4-5 કિલો તો હશે જ. હવે એકચ્યુઅલી મેં ઉચક્યું નથી, પણ બધા તજજ્ઞો એવું કહે છે કે ભલભલા જે ડમ્બેલ્સ હોય છે એનાથી પણ ભારે હોય છે. અને મારી પત્ની જે છે એ થોડી અત્યારના જમાનાની છે, એટલે વારે તહેવારે સિંદૂર લગાવે છે. પણ એ સિંદૂર લગાવે ત્યારે એને ઉચકવી થોડી અઘરી પડે છે, એટલે આઈ એમ શ્યોર કે સિંદૂરનું વેટ પણ વધારે જશે. ઓકે, અકોર્ડિંગ ટુ યુ વોટ ઇઝ યોર પ્રેફરન્સ, કોલ, ટેક્સ્ટ ઓર વિડિયો કોલ્સ? ટેક્સ્ટ, કેમ કે વિડીયો કોલમાં એવું છે કે હું થોડો લેઝી માણસ છું અને હું મોટા ભાગે પ્રેઝન્ટેબલ સિચ્યુએશનમાં, એટલે કઢંગી હાલતની વાત નથી કરતો, પણ વાળ બાળ વિખેરાયેલા હોય અને થોડું તૈયાર થવાનું હોય, એટલે વિડીયો કોલ તો હું સાવ જ અવોઇડ કરું છું. અને કોલમાં મને એટલું જ છે કે કામ પૂરતી જ વાત, એટલે ઘણીવાર મારી સામે ફોનની રિંગો આગતી હોય પણ હું ના ઉપાડું, કેમ કે એનું એક બહુ સહજ અને સ્વાભાવિક કારણ હોય, કંટાળો. એટલે હું ટેક્સ્ટ જે છે એ મને બહુ અપ્રોપ્રિએટ લાગે છે કે તમે તમારા ટાઈમે કરો અને સામેવાળો એના ટાઈમે રિપ્લાય કરે. કે આ વાત, રેડ ફ્લેગ્સને ઇગ્નોર કરેલા છે, ઘણી બધી વાર કરેલા છે. અને અલ્ટિમેટલી એવું થાય છે કે આપણે પોતપોતાના રેડ ફ્લેગ્સ જે છે એ લઈને ચાલતા હોઈએ છીએ, એવી રીતે સામેવાળું આપણું પાર્ટનર હોય છે એ પણ એના રેડ ફ્લેગ્સને લઈને ચાલતું હોય છે. અને પછી એક લાઇન ઓફ કંટ્રોલ પર તમે બંને ભેગા થાઓ છો, તમારા રેડ ફ્લેગ્સ મૂકો છો અને પછી નક્કી કરો છો કે ઓકે આ તો રેડનો રેડ જ રહેશે, પણ પછી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બાકીના જે રેડ હોય જેને કન્વર્ટ થઈ શકે એને પછી બાકીમાં તમે વ્હાઇટ ફ્લેગમાં પીસફુલી કન્વર્ટ કરી દેતા હોવ છો, એમ. દેટ ઇઝ લવ. વોટ ઇઝ અ બિગ ગ્રીન ફ્લેગ ઇન રિલેશનશિપ ફોર યુ? અન્ડરસ્ટેન્ડિંગ, એટલે આ બહુ ક્લિશે જવાબ છે, પણ મારું ખરેખર બહુ એવું માનવું છે કે એનાથી મોટો ગ્રીન ફ્લેગ કોઈ હોઈ ના શકે. કદાચ બે જણની વચ્ચે થોડો પ્રેમ ઓછો હશે તો ચાલી જશે, પણ પરસ્પરની જે સમજણ છે એ હોવી બહુ જ અગત્યની છે. એટલે હું અને દીપાલી ક્યાંક બેઠા હોઈએ અને કોઈ પબ્લિક પ્લેસ છે અથવા તો કોઈ ત્રીજા માણસ જોડે બેઠા છીએ અને એ માણસ કંઈક કહે છે અને એ સાંભળીને અમારા મનમાં, બંનેના મનમાં સેમ વિચાર આવે છે અને પછી અમે એકબીજાની જેમ ધીરે ધીરે લુક એક્સચેન્જ કરીએ છીએ ને, એમાં મને બહુ મજા પડી જાય છે. તો એ બહુ મોટો ગ્રીન ફ્લેગ છે. ઓકે, શું વધારે હોય તો રિલેશનશિપ ન જ ચાલી શકે, મેલ ઈગો ઓર ફીમેલ ઈગો? બંને બહુ ખરાબ છે, એટલે આમાં પેલું એના જેવું છે કે દારૂ અને ડ્રગ્સ એમાંથી એક ચૂઝ કરવા જેવું છે. બંને ખરાબ જ છે અને બંને થોડી થોડી માત્રામાં જરૂરી પડે છે. મારો એ બહુ સ્ટ્રોંગ પોઈન્ટ ઓફ વ્યૂ છે. એવું ના હોવું જોઈએ કે એક રિલેશનશિપમાં મેલ ઈગો જરા પણ ના હોવો જોઈએ અને ફિમેલ ઈગો જરા પણ ના હોવો જોઈએ, એવું ના હોવું જોઈએ. એમ તમે તમારા વાઇફને ક્યારે એવી રીતે ટેકન ફોર ગ્રાન્ટેડ ના લઈ શકો કે તમે ગમે એટલા રાત્રે મોડા આવશો અને રાત્રે અડધી રાત્રે પણ ઉઠીને તમારા માટે ગરમ ગરમ જમવાનું બનાવી જ આપશે અને ના બનાવે તો એની ભૂલ છે, એ ઈગો સાથે તમે એને ના ચાલી શકો. સો કમ્પ્લીટલી ના હોવો જોઈએ એ પણ ખોટી વસ્તુ છે, કેમ કે ક્યાંક ને ક્યાંક એ સ્વાભિમાન જોડે અને ડિગ્નિટી જોડે જોડાયેલી ઘટના છે. તો જેમ શાકમાં રસોઈમાં મીઠું હોય એટલા પ્રમાણમાં રિલેશનશિપમાં બંને લોકોનો ઈગો હોવો જોઈએ. મારા પર કોઈએ પિકઅપ લાઇન યુઝ નથી કરી, મારા પર ખાલી એક જ પિકઅપ લાઇન યુઝ થઈ છે કે વિલ યુ મેરી મી, અને આઈ ગેસ એ બેસ્ટ હતી. એના સિવાય મારી પર કોઈ એવી પિકઅપ લાઇન યુઝ નથી થઈ, સો આઈ હેવ નો આઈડિયા. મને કોઈ એવું નથી કીધું કે પેલું બધા મેસેજીસ હોય છે ને કે ઇઝ યોર ફાધર ટેરરિસ્ટ બીકોઝ યુ આર બોમ્બ, કોઈ નથી કીધું મને. ઘણી બધી છે, એટલે ઇમિડિયેટલી મારા ફ્રેન્ડ તમારી પેલી જાડી વાળી વાત પર છો. ઘણી બધી છે,
પણ એમાંથી સૌથી પહેલા નંબરે આવતી કોઈ ઘટના છે તો દરેક મારા બ્રેકઅપ પછી મારા ભાઈબંધોનો સાથ સહકાર એટલો રહ્યો છે કે અમે દીવ દમણ આબુ કે રતનપુર આંટો માર્યો છે અને ટુ વ્હીલર પર માર્યા છે, કડકડતી ઠંડીમાં માર્યા છે, ખિસ્સામાં સાવ, રિટર્ન કેવી રીતે આવીશું, એટલે પેટ્રોલ ચાલી ગયું તો ચાલી ગયું નહીં તો પતી બી જાય એવા એવી પરિસ્થિતિમાં પણ આંટા માર્યા છે. અને પછી ત્યાં જઈને જે રડારડ કરી છે એ બહુ પેટીએસ વસ્તુ મને લાગે છે કે આમ. અને એના ઇવન એના પાછા બી જ્યારે તમે આવો છો ત્યારે તમને એવું લાગે કે યાર હું મૂવ ઓન થઈ ગયો છું, હવે કોઈ વાંધો નહીં આવે, હવે મને એની જરાય યાદ નહીં આવે. પણ કોઈ આઈને પાણી બી ઓફર કરે તો આપણને યાદ આવી જાય કે યાર એ બી પાણી પીતી હતી. સો એ પેટીએસ્ટ વસ્તુ મને લાગે છે. ક્યારે તમે તમારા એક્સના લગ્નમાં ગયા છો? ના, એ સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત નથી થયું. કદી એવું થયું છે? કદી એવું થયું છે કે કોઈ છોકરી કે કોઈ માણસ આમ જોવામાં સખત ગમી ગયું હોય પહેલી નજરે, પણ વાત કરે એટલે સાવ ચિલ્લર વિરાઈ ગયા હોય? એવું તો ઘણી બધી વાર થયું છે અને એટલે જ હું એવું પ્રિફર કરું છું કે ઇમેજિનેશનનો જ વધારે ઉપયોગ કરવો, કલ્પી લેવા કે એ લોકો સારું બોલી રહ્યા છે, સારી રીતે સારી ભાષામાં બોલી રહ્યા છે, કેમ કે ઘણા બધા એવા ખોટા અનુભવ થતા હોય છે. અને ખાલી એવું નહીં કે મોઢું ખોલીને પૈસા પડી જાય, ઘણા એવા અનુભવ બી થયા છે કે વ્યક્તિ દેખાવમાં બહુ સુંદર હોય પણ સ્વભાવ એક નંબરનો પિત્તળ જેવો હોય, એટલે એ પણ એક ટર્ન ઓફ અવારનવાર થતું રહે છે, મળતું રહે છે. તમને જો ચાન્સ મળે તો બોલિવૂડ અને હોલિવૂડમાંથી એક સેલિબ્રિટીને ડેટ કરવાનો તો કોને કરો? એક સેલિબ્રિટીને ડેટ કરવાનો? ઓકે, હું હોલિવૂડમાંથી સલમા હાયકને ડેટ કરું, આઈ એમ અ બિગ ફેન ઓફ હર. ઓકે, જ્યારે તમારા લગ્ન નહોતા થયા એ સમયે તમારા પેરેન્ટ્સે લગ્ન કરી લેવા માટે આપેલું સૌથી વાહિયત કારણ? તો મારી લાઈફમાં એવું હતું કે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ પોલીસ ઓફિસર, તો એના માટે હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો હતો જેમાં મેં ઘણો ટાઈમ લીધો અને કોલેજ કાળમાં મારું પૂરેપૂરું ફોકસ એના ઉપર જ હતું. એટલે કોલેજમાં બીકોમ હોવા છતાં પણ હું ખાલી 47% જ લાવ્યો હતો, 47, જે પોતાનામાં એક અચિવમેન્ટ છે એમ, એટલા ઓછા ના આવે ક્યારેય કોઈના, પણ મારા આવ્યા હતા. હવે પછી એવું થયું આફ્ટર માય એક્સિડન્ટ કોપ બનવાનો કોઈ ચાન્સ નહોતો, તો એ 47 જે ટકાવારી હતી, એ જે ડિગ્રી હતી, એના બેઝ પર હું જોબ શોધવા નીકળ્યો હતો અને મને જોબ નહોતી મળી રહી ક્યાંય. બહુ લાંબો સમય હું બેરોજગાર રહ્યો હતો ત્યારે મારા પેરેન્ટ્સ એવું કીધું કે તું લગ્ન કરી લે તો જવાબદારી આવશે, ને જવાબદારી આવશે તો નોકરી મળી જશે. એ લોજિક મને હજી સુધી સમજાયું નથી. તમારે જે છે એ કરતા રહેવાનું છે, રાહ જોતા રહેવાની છે. પ્રેમમાં કદી તમે એવું કશું કર્યું છે કે જે પાછળથી યાદ આવે તેમ થાય કે હજી યાર શું કરી નાખ્યું તું આપણે? ઘણું બધું એવું કરેલું છે જે અત્યારે કહેવું યોગ્ય નહીં હોય કેમેરા સામે, પણ હા, હેવ ડન સેવરલ ઓફ થિંગ્સ એમ, જે નહોતી કરવા જેવી, પણ ઠીક છે, એની પણ મજા હતી, એ પણ એક ઉંમર હતી, એ પણ એક જવાની હતી. તમને બોલિવૂડમાં થાય છે એવું પ્રેમ થયો છે ક્યારે? ક્યારેય નહીં. મને ક્યારેય કોઈ એવું દિલમાં સિતાર નથી વાગ્યું, ટણટણંગ નથી વાગ્યું, ક્યારેય કશું ગુલાબી નથી લાગ્યું. લોકોને ગીતોમાં પેલું યે ભી ગુલાબી વો ભી ગુલાબી શહેર ગુલાબી એવું લાગતું હોય છે, એવું ક્યારેય નથી થયું. ફૂલો ગુલો સ્લો મોશન ક્યારેય એવું આવ્યું નથી. સો એ મારા માટે થોડું અઘરું છે. ઇનફેક્ટ હું લવ એટ ફર્સ્ટ સાઇટમાં પણ નથી માનતો. મને એવું લાગે છે કદાચ લસ્ટ એટ ફર્સ્ટ સાઇટ હોઈ શકે, પ્રેમ તો ના હોઈ શકે પહેલી નજરે. હા, એવું કરેલું છે. ઇનફેક્ટ મારી વાઇફ છે, જ્યારે મારી ગર્લફ્રેન્ડ હતી ત્યારથી લઈને અત્યાર સુધી એક વાર નથી કર્યું. એ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ એ ચાલુ હોય છે, કેમ કે રિલેશનશિપ એ બે લોકોની રમત છે અને બીજાને અનુરૂપ થવા માટે તમારે થોડા સેક્રિફાઈસ કરવા જ પડે. જેમ કે હમણાં લેટેસ્ટ સેક્રિફાઈસ હું કરી રહ્યો છું એ છે કે મને એકચ્યુઅલી 5 પર પંખો જોઈએ છે અને મારી વાઇફને 5 પર નથી ગમતો, કેમ કે એને પંખાનો અવાજ બહુ માથામાં વાગે છે.
તો ગરમી લાગતી હોય તો પણ અમે મિડલ વે કાઢીને ચાર પર પંખો રાખીને સૂઈ જઈએ છીએ. ચાર પર પંખો હોવાના કારણે મને 1.5 કલાક મોડી ઊંઘ આવે છે અને રોજ રાતે મને એવું થાય છે કે હું પ્રેમમાં આવું કરું છું. કદાચ એક તાજમહેલ બનાવી દીધો હોત તો ઈઝી હોત, પણ આ થોડું વધારે અઘરું છે. ઓકે, તમને એવું લાગે છે કે સુડો ફેમિનિઝમ ઓર ફેમિનિઝમના કારણે જે જેન્ટલમેન શિવલરીઝ હોય બેઝિક એનો ડાર્ટ વળી ગયો છે? ના, એવું નથી લાગતું. અને ફેમિનિઝમ એ બહુ પ્રોપર ટાઈમે આવેલી એ આખી ચળવળ છે જેની જરૂર હતી. અને જેમ દરેક વસ્તુ જેની જરૂર હોય જ્યારે એ સમાજમાં આવે છે તો એનો દુરુપયોગ કરનારા પણ ઘણા બધા લોકો હોય છે, એમ આનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. પણ મને નથી લાગતું કે એનીનો જેન્ટલમેન બિહેવિયર પર કોઈ અસર થતી હોય, એમના માઇન્ડસેટ પર કોઈ અસર થતી હોય. કેમ કે જે ઓલરેડી જેન્ટલમેન છે એ લોકો તો મને નથી લાગતું કે એમને ક્યારેય કોઈ ફેમિનિસ્ટ જોડે મળવાનું થતું હશે. કેમ કે એ પોતાની આસપાસ જે સ્ત્રીઓ રહેલી છે એને ઓલરેડી બહુ ડિગ્નિફાઈડ વેમાં જ ટ્રીટ કરે છે. ઓકે, તો તમે તમારા પાર્ટનર માટે દરવાજો ખોલો. જી બિલકુલ. ફર્સ્ટ ડેટ પર જ તમારી પાર્ટનર બિલ સ્પ્લિટ કરવાની માંગણી કરે તો? હિસાબ હોય તો આપી દઈએ, એવું કોઈ અભિમાન નથી અને એનો કોઈ હું વિરોધી બી નથી. કેમ કે વી વર નોટ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન ઓર સિલ્વર સ્પૂન, સેલ્ફ મેડ પર્સન છીએ તો એમાં કંઈ ખોટું હોવું બી ના જોઈએ. પણ અને એક રીતે એક વસ્તુ સારી છે, હું તો એમાં બી ડિટેલમાં જઉં છું ક્યારેક ક્યારેક. કેમ કે મારી ઘણી ડેટ્સ એવી રહેલી છે કે જેમાં છોકરી બહુ ખાતી હોય એમ, તો મને એવું થાય કે જો બિલ સ્પ્લિટ કરવું જોઈએ તો પછી પોતપોતાની ડિશિઝનું આપીએ એમ. કેમ કે એ વખતે મંથ એન્ડ ચાલે છે, ખિસ્સામાં કેટલા પૈસા છે આપણે એ પ્રમાણે મંગાવ્યું હોય. હવે પછી તમે પાણીપુરી ખાઈને પછી પીઝાનું બિલ આપવાનું થાય તો એ બી ખોટી વસ્તુ છે. એટલે હું તો સ્પ્લિટ કરવામાં નહીં, ડિટેલ સ્પ્લિટિંગમાં માનું છું. ઓકે, વન થિંગ યુ રિગ્રેટેડ ડુઇંગ ઇન રિલેશનશિપ? અમુક વસ્તુઓ એવી છે કે મને એવું હોય કે હું આ મારા પાર્ટનર માટે કરું અને એ કરવામાં મેં મોડું કરેલું છે. જેમ કે મને બહુ જ એવું હતું કે મહિનાના અમુક દિવસો હોય અથવા તો પછી જ્યારે મારા પાર્ટનરની મારી વાઈફની તબિયત ખરાબ હોય તો હું એને કંઈક સારું બનાવીને ખવડાવું. એ પછી સારું બનાવેલું મેગી પણ હોઈ શકે, એવું કંઈ નથી. પણ એ ક્યારેક ને ક્યારેક એટ ધ એન્ડ ઓફ ધ ડે એવું થાય કે હવે આજે થોડો થાકી ગયો છું, આજ બહારથી મંગાવી દઈએ, હું કાલે એને બનાવીને ખવડાવીશ. તો એ જે ડીલે જે મેં કર્યું છે, જે ચાન્સીસ મિસ કર્યા છે, એનું ક્યાંક રિગ્રેટ છે. બાકી એવા કોઈ મેજર રિગ્રેટ નથી મને. હંમેશા દેર કર દેતા હું. તમારા મતે લગ્ન પહેલા કેટલું ડેટ કરવું જોઈએ, કેટલા મહિના ઓર કેટલા લોકો? એવું કેટલા લોકો એનો તો કોઈ સવાલ જ નથી. આપણે હમણાં આગળ પણ વાત કરી કે તમે ટ્રાય કરો, ટેસ્ટ કરો અને પછી ચૂઝ કરો, એના જેવું છે. તમને બંનેને એટલે ઘણા બધા લોકો કેવું વિચારતા હોય છે કે યાર અમને બંનેને એકબીજા જોડે ફાઈ જાય ને પછી અમે લોકો આગળ વધીએ. તો મને એવું લાગે છે કે ફાવાનું તો તમે જો તમારા જે માઇન્ડસેટથી વિચારો છો એ તો લાઈફટાઈમ નહીં થઈ શકે. પણ તમને એવું લાગે કે ના, બેઝિક્સ જે છે એ મેચ થઈ જાય છે અને કોઈ એવા વિરોધો દેખાતા નથી તો તમે આગળ વધી શકો છો. બાકી એડજસ્ટમેન્ટ જે છે એ વન ટાઈમ પ્રોસેસ નથી, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને એ લાઈફટાઈમ છે. તો એ કરતા જ રહેવી પડશે. ઇનફેક્ટ મારું એવું માનવું છે કે પ્રેમની પણ જો વાત કરીએ તો મારા માટે પ્રેમ એ નિત્યક્રમ છે, એ રોજ થાય, રોજ કરવો પડે, એ એફર્ટ માંગે છે, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તમે અઠવાડિયે 2 દિવસ પ્રેમ કરીને છૂટી ના શકો, એ કન્ટિન્યુઅસ ચાલતી પ્રોસેસ છે. તો એ આગળ વધી જવું જોઈએ. તો સૌથી પહેલી તો છે અન્ડરસ્ટેન્ડિંગ, જે એકબીજામાં હોવી જોઈએ. બીજું છે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ, રિગાર્ડલેસ ઓફ પ્રોફેશન ઓર એનીથિંગ, એક રિસ્પેક્ટ તમારા બંને વચ્ચે હોવું જોઈએ. અને ત્રીજું, જુઠ્ઠાણાથી મને થોડી તકલીફ છે તો એ હું બહુ જ પહેલાં ક્લિયર કરી દઉં છું એમ. એટલે જે હમણાં આપણે આગળ રેડ ફ્લેગની વાત કરીને તો મારો પહેલો રેડ ફ્લેગ હું એ જ ગાડું છું. તો એ એક વસ્તુ ના હોવી જોઈએ એમ. મેં મને સવારથી ઉઠી અને રાત્રે સૂતા સુધી આખે આખા દિવસમાં જે માણસ જોઈએ અને જેના વગર ચાલે નહીં કે જેના વગર
અટકી પડું ને હું, ત્યારે મને લાગે કે આ પ્રેમ છે. હવે મને સવારથી લઈને રાત સુધી મારી વાઈફ જોઈએ, દીપાલી પણ જોઈએ છે, તો એને પણ હું પ્રેમ કહું છું. હું સવારે ઉઠી અને સૌથી પહેલાં મારું પેટ ડોગ છે એને રમાડું છું, અને રાત્રે એને સુવાડીને હું સૂવું છું, તો એ પણ મારા માટે પ્રેમ છે. એટલે આખે આખો દિવસ જેની આસપાસ ફરે એ મારા માટે પ્રેમ છે. ત્યારે લાગી જાય કે ના યાર, આ લોકો વગર નહીં રહેવાય. ધીસ ઇઝ ઇટ, દે આર લાઈફ અને દે આર લવ. તમે રૂટીન લાઈફમાં પણ કરો છો, પ્રોફેશનલી કરો છો, સોશિયલી કરો છો, તો આ બધાની એસ્કેપ વિન્ડો શું હોઈ શકે? તો પ્રેમ હોઈ શકે. તો આખા દિવસ તમે જૂનૂનથી કામ કરીને આવ્યા છો, જૂનીને તમારા બોસ જોડે ઝઘડીને આવ્યા છો, ચાર રસ્તા પર કોઈની જોડે માથાકૂટ કરીને આવ્યા છો, તો એ બધામાં ક્યાંક તમારું જૂનૂન છે, તમે તમારું બતાવી દીધું છે. હવે દિવસના અંતે જેની જોડે જઈ અને તમને તમારા પણ શ્વાસ સંભળાય ને એના પણ શ્વાસ સંભળાય, એની મજા છે. સો સુકૂન વાલા પ્યાર એની ડે. શુડ લવ ગિવ્સ યુ બટરફ્લાઈઝ? જરૂરી નથી, આપે તો સારું છે, ના આપે તો બી કોઈ એવો વાંધો નથી. મને આઈ નેવર ફેલ્ટ બટરફ્લાઈઝ, સો ઇટ્સ ઓકે, જરૂરી નથી. એક વસ્તુ જે તમારા માટે રિલેશનશિપમાં ડીલ બ્રેકર સાબિત થઈ શકે. Deal breaker as in like, can you elaborate the question? So, something which can break the relationship. કે આ વસ્તુ તો આ થયું, ઓકે પતી ગયું, હવે મૂવ ઓન, અને આ નહીં ચાલે સંબંધમાં. લોયલ્ટી હોવી જોઈએ, લોયલ્ટી ના હોય તો પછી there is no point. ઓકે, તમે પ્રેમમાં ઉંમર જુઓ? હા, એટલે હું થોડો કેલ્ક્યુલેટિવ માણસ છું, અને મારી એક ફિલોસોફી પણ છે કે હસબન્ડ ને વાઈફ છે, પુરુષ ને સ્ત્રી છે, પતિ ને પત્ની છે. આ બધામાં પત્ની છે ને એ પુરુષ કરતાં, પતિ કરતાં વધારે લાંબુ જીવવી જોઈએ, તો એ વધારે સારી રીતે ઘર સંભાળી શકે. આ મારી ફિલોસોફી છે. તો મારે 10-15 વર્ષ કોઈ મોટી છોકરી જોડે પ્રેમ થાય તો હું પહેલાં એ જ વિચારું કે આ માથી લાંબુ જીવી શકશે કે નહીં એમ. સો આઈ થિંક ધેટ વે માઇટ બી ઇમેચ્યોર, બટ હું ઉંમર જોઉં છું. હા, કેમ કે જમાનો પણ એટલો ફાસ્ટ છે, મને એવું લાગે છે કે દર 3-4 વર્ષે હવે જનરેશન ગેપ આવી જાય છે, અને જનરેશન ગેપ જે છે ને એને ફીલ કરવો બહુ અઘરો છે. એટલે પછી જેટલી ઉંમર વધતી જશે એટલા તમારે વધારે એફર્ટ્સ નાખવા પડશે, ને પછી એક હાથ પછી બહુ અઘરું થઈ જાય છે. હવે હોય છે કે જે બેસ્ટ ફ્રેન્ડ્સ હોય છે એ બહુ ઇફેક્ટ કરતા હોય રિલેશનશિપને, તો તમારા પાર્ટનરના બેસ્ટ ફ્રેન્ડને કંઈ કહેવું છે? મારા પાર્ટનરના બેસ્ટ ફ્રેન્ડને ખાલી એટલું જ કહેવું છે કે તમે લોકો થોડા વધારે ટચ મારો, થોડું વધારે મળો, કેમ કે હું જોતો રહેતો હોઉં છું. મારા તો આઈ કાન્ટ લીવ વિધાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ્સ. અમે વર્ષમાં નહીં તો 5-6 સારી ટ્રીપ્સ મારતા હોઈશું, દરેક વીકેન્ડે મળતા હોઈએ છીએ. પણ ખાલી મારા પાર્ટનરમાં નહીં, મેં ઓવરઓલ બહુ બધી ફિમેલમાં આ જોયું છે કે બેસ્ટ ફ્રેન્ડ હોય છે ને એ બંનેના લગ્ન થઈ જાય પછી થોડું ડિસ્ટન્સ બંને વચ્ચે આવી જતું હોય છે, બંનેના ફેમિલીને મેનેજ કરવામાં. પણ એ લોકોએ મળતા રહેવું જોઈએ એમ. આખું પેલું 4 શોર્ટ્સ વાળું ને એવી રીતની વાત નથી કરતો, પણ હા, મળતા રહેવું જોઈએ. બોથ ઇક્વલી. કુકિંગ ટુગેધર તો નથી, કેમ કે હું જ્યારે કુક કરું છું ત્યારે મને એવું છે કે રસોડામાં કોઈ ના જોઈએ એમ. મને એવું હોય કે હું કંઈક બહુ જોરદાર એક્સપેરિમેન્ટ કરું છું, કોઈ જોવું ના જોઈએ. અને આખે આખું પ્લેટફોર્મ જે છે તમે જુઓ તો બિછાઈને હું કુક કરતો હોઉં છું. તો કુકિંગ ટુગેધર ડેફિનેટલી નોટ. અને હા, ડાઇનિંગ ટુગેધર એટ અ ગુડ પ્લેસ વુડ બી અ ચાર્મ. હા, ઘણી બધી વાર સ્કૂલમાં પડેલો છું, અને પછી મને બી પડેલી છે. સો આમ મને જનરલી એવું દુઃખ નથી કે હું, કેમ કે હું એટલા બધા અમારા સ્કૂલ કે કોલેજમાં અમારા ટીચર કે પ્રોફેસર્સનો હું ફેવરિટ સ્ટુડન્ટ નહોતો, પણ હા, એક બે ટીચર એવા છે કે જેમાં મને રંજ રહ્યો છે કે યાર
આમનો ફેવરિટ થયો હતો, મજા પડે તેમ. આપણો કોન્સેપ્ટનું નામ છે લવ બવ ને એવું બધું. હવે લવ બવ ને એવું બધું માં જે બવ છે એ તમારા માટે શું છે? લવ બવ ને એવું બધું માં જે બવ છે એ મારા માટે એક્ચ્યુઅલી બહુ બધું છે. કેમ કે કેટલો વિશાળ અર્થ છે પ્રેમનો, અને એમાં એને તમે એક શબ્દમાં કે બે શબ્દમાં કે થોડા વાક્યોમાં ક્યારેય ડિસ્ક્રાઇબ નહીં કરી શકો. મેં જે કીધું કે ભાઈ સવારે ઉઠતાથી લઈને રાત્રે સૂતા સુધી મને જે માણસ જોઈએ જેના વગર બધું અટકી પડે, એ બધું જ જે છે એ આ બહુ શબ્દમાં આવી જાય છે. ના, એક દિવસની વાત નથી, આ તો 24 hours 7 days a week 365 days a year વાત છે. તો એ જેટલી પણ ક્ષણો છે, જેટલી પણ સેકન્ડ્સ છે, એ આ બહુમાં આવી જાય છે, બહુ. ઓકે, એન્ડ એટ ધ લાસ્ટ, વોટ ઇઝ લવ ફોર યુ ઇન વન સેન્ટેન્સ? એક વાક્યમાં પ્રેમ શું છે તમારા માટે? એક જ વાક્યમાં મારે જો કહેવું હોય કે પ્રેમ મારા માટે શું છે, તો હું એવું કહીશ કે લવ ઇઝ અ રૂટીન વિચ નીડ્સ efforts to be maintained.